કુણાલ ઠક્કર, ગુરુકુળ યુવક મિત્ર મંડળનો સભ્ય છું. આજે અમારા અહીંયા સીએમ સાહેબ દર્શન કરવા આવ્યા હતા અને એનાથી અમારા બધાનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. અહીંયા લોકો હજારોની સંખ્યામાં દરરોજ દર્શન કરે છે અને દાદાના આશીર્વાદ લે છે. મારું નામ વિનય રાઠોડ છે. ગુરુકુલ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુકુળ મેમનગર વિસ્તારના જે રહીશો છે એમનો અભૂતપૂર્વ સમર્થન અને લોકલાગણી અને ભાવ અમને મળી રહ્યો છે. અને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનો જે વિષય છે તેને અનુલક્ષીને ગુરુકુલ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. અને એ રીતે અમે આ વર્ષે પણ જે થીમ રાખી છે સાર્વજનિક ગણેશ મહોત્સવની એ પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન જ છે. આ ફૂલ છોડ અને એવી જ રીતે અહીંથી ભાવિક ભક્તોને એવી અપીલ પણ કરવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક પેડ માં કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દેશભરમાં, તેમાં જોડાઈને તેઓ પોતપોતાના વિસ્તાર, ઘરો અથવા સોસાયટીઓની આસપાસ એક રોપો, એક છોડ વાવે અને તેમાં તેનું જતન અને સંવર્ધન કરી પર્યાવરણને બચાવવા, પ્રકૃતિને બચાવવા, તેના સંવર્ધન અને સંરક્ષણમાં યોગદાન આપે તેવું અમારા મંડળ અપીલ કરે છે. મારું નામ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ છે. ગુરુકુળ યુવક મંડળનો અધ્યક્ષ છું. અમે અહીંયા 50 થી 60 છોકરાઓનું અમારું ગુરુકુલ યુવક મિત્ર મંડળ છે. આપણા આ દાદા દગડુ શેઠના સ્વરૂપ ઉપરથી બનાવવામાં આવ્યા છે અને આ મૂર્તિ અમારી 100% માટીની છે, નેચરલ માટી કે જે અમે અમદાવાદમાં શરૂઆત કરનાર અમે જ હતા. માટીની મૂર્તિનું દગડુ શેઠનું સ્વરૂપ છે. અમે અહીંયા આ વખતની અમારી થીમ છે પર્યાવરણ ઉપર. વૃક્ષો વાવવા માટે અમે દરેકને સંકલ્પ લેવડાવીએ છીએ. 11 વર્ષમાં અમારે 4 વખત શ્રેષ્ઠ મૂર્તિનો અમે એવોર્ડ લીધેલો છે અને અમારા ત્યાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. અને આ વખતે ગુરુકુળના મહારાજામાં પર્યાવરણના લીધે મંગળવારે દરેક આવનાર ભાવિક ભક્તોને અમે અહીંયા એક એક વૃક્ષો અને પ્લાન્ટ આપવાના છીએ જે પ્રસાદ રૂપે અમે આપીશું. જય ગજાનન. હા, 11 વર્ષથી થાય છે, 12મું વર્ષ છે અમારું અને અમારા 10 દિવસ પૂરા હોય છે અને અમે સ્થળ વિસર્જન કાયમ માટે કરીએ છીએ.